नमस्कार। धोरण 8 विषय विज्ञान पाठ 16 प्रकाश। तो छेले आपणे प्रतिबिंबोनी चर्चा करी थी। प्रतिबिंबोनी अंदर पेरिस्कोप अने छेले लीधुं हतुं कैलिडोस्कोप। कैलिडोस्कोप नी रचना केवी होय, केवी रीते कैलिडोस्कोप बनावाय एना विषे आपणे जोयुं हतुं, अने कैलिडोस्कोप नो उपयोग पण जोयो हतो। कैलिडोस्कोप नी अंदर शुं होय तो के ત્રણ સમતલ અરીસા, ત્રણ સમતલ અરીસામાં એવી રીતે ગોઠવવાના કે એકબીજાની ધાર એકબીજાને અડી જાય એવી રીતે, બરાબર ત્રિકોણ બનાવવાનું પ્રિઝમ આકારનું બને, બરાબર પ્રિઝમ કેવો હોય બરાબર ત્રિકોણાકાર ત્રણે ત્રણ બાજુ હોય આવી રીતનો પ્રિઝમ બને તો પ્રિઝમ આકારનું હોય તો પછી હવે એની અંદર એનો ઉપયોગ ક્યાં થાય કેલિડોસ્કોપનો તો કે ડિઝાઇનરો કરે, પેઇન્ટરો કરે, કેમ કે એની અંદર અલગ અલગ પ્રકારની ડિઝાઇન જે મળે એના ઉપરથી એને એવો ડિઝાઇનને અનુભવ કરી અને બીજી ડિઝાઇન નવી બનાવવામાં એને મદદરૂપ થાય એના માટે। તો હવે આગળ આપણે એના પછીની થિયરી 16.6 ટેક્સ્ટ બુક દરેક વિદ્યાર્થી મિત્રો બાજુમાં રાખે, બરાબર ટેક્સ્ટ બુકની અંદરથી આપણે જોતા જાય અને તમને વસ્તુ સમજાવતા જાય। તો હવે આગળની થિયરી કે સૂર્યપ્રકાશ શ્વેત કે રંગીન, સૂર્યપ્રકાશ શ્વેત કે રંગીન, આપણા માટે પ્રશ્ન, આપણા માટે પ્રશ્ન છે કે સૂર્યપ્રકાશ સફેદ હોય, શ્વેત એટલે કે સફેદ કે રંગીન હોય, સૂર્યના જે કિરણો આવે જે પ્રકાશ પડે આપણે એને કેવો કહીએ અને હોય કેવો, સૂર્યપ્રકાશ સફેદ હોય કે રંગીન પ્રકાશ છે। તો હવે જોવાનું કે સૂર્યપ્રકાશ જ્યારે આપણે આવતો હોય, તમે જો એક વસ્તુ વિચારો કે સૂર્યપ્રકાશ દિવસ હોય, દિવસ હોય ત્યારે આજુબાજુ હોય સૂર્યનો પ્રકાશ હોય, બરાબર તો ત્યારે આપણે જોઈએ આપણને પીળાશ પડતો સફેદ લાગે, સામાન્ય રીતે સૂર્યપ્રકાશને આપણે શ્વેત પ્રકાશના રૂપમાં ગણીએ, સફેદ પ્રકાશના રૂપમાં, બરાબર પણ હકીકતની અંદર સૂર્યપ્રકાશ રંગીન કેવી રીતે, સૂર્યપ્રકાશને સામાન્ય રીતે સૂર્યપ્રકાશને શ્વેત રૂપના શ્વેત રંગમાં ઓળખવામાં આવે છે, સામાન્ય રીતે સૂર્યપ્રકાશને શ્વેત પ્રકાશના રૂપમાં શ્વેત પ્રકાશ તરીકે ઓળખવામાં આવે છે, પણ જો એને પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે, પ્રિઝમ ત્રિકોણાકાર હોય, પ્રિઝમનો આકાર કેવો હોય ત્રિકોણ, પ્રિઝમ ત્રિકોણાકાર આપણે ચોરસ ઘન તમે જોયેલું છે ને, ઓલું ક્યુબ આવે રંગીન આવે ને આપણે એના રંગ અલગ કરીએ ક્યુબ ચોરસ, એવી રીતે ત્રિકોણાકાર ક્યુબ, ક્યુબ એટલે ચોરસ, આ ત્રિકોણાકાર આવે, આખે આખો કાચનું બનેલું આવે, પૂરેપૂરો કાચ, વચ્ચે કોઈ જગ્યા હોય નહીં, પ્રિઝમ
તો પ્રિઝમ ની એક બાજુ થી તમે પ્રકાશ ને આપાત કરો, સૂર્ય પ્રકાશ ને આપાત કરો, અને સામેની બાજુએ તમે કોળો સફેદ કાગળ રાખો, પ્લેન એકદમ બરાબર. તો એની ઉપર તમને જે સૂર્યપ્રકાશ આપાતો એનું પરાવર્તન જે પાછળ તમને મળશે પ્રતિબિંબ, તો એ પ્રતિબિંબની અંદર તમને અલગ અલગ સાત રંગો દેખાશે. કેટલા? સાત. મેઘ ધનુષ્યના જે સાત રંગો હોય સાથે સાત રંગોનો પટ્ટો તમને દેખાય બરાબર. તો એ તમારે પ્રક્રિયા કરવી હોય તો કેવી રીતે થાય? તો કે ધારો કે અહીંયા સૂર્ય હોય, આમાંથી કોઈ કિરણ ને તમે અહીંયા પ્રિઝમ ઉપર આપાત કર્યો, સૂર્યપ્રકાશ સામે સફેદ રાખો, એટલે એનું પરાવર્તન શેમાં થાય? તો કે સાત પ્રકાશમાં, સાત રંગોમાં થાય. પ્રકાશ આપાત થઈ અને સાત રંગોમાં વિભાજન થાય. ક્યાં સાત? તો કે જાન્યુઆરી કિનારા. ચા એટલે ચામડી, ની એટલે નીલો, બ્લુ છે. વા એટલે વાદળી, લી એટલે લીલો, પી એટલે પીળો, ના એટલે નારંગી, અને રા એટલે રાતો, લાલ. આટલા પ્રકાશની અંદર, આટલા અલગ અલગ કલરની અંદર પ્રકાશનું વિભાજન થાય. સૂર્યનું એક જ કિરણ પ્રિઝમમાં તમે આપાત કરો એટલે એના સાત રંગોમાં એ પ્રકાશનું વિભાજન થાય. તો હવે આપણે પ્રકાશ કહેતા હતા કે પ્રકાશનું કિરણ એક જ આવ્યું, પ્રકાશનું કિરણ સફેદ રંગનું હતું, તો અંદરથી આટલા રંગ ક્યાંથી આવ્યો? તો એ પ્રકાશનું કિરણ રંગીન હોય કે સફેદ? પ્રકાશનું કિરણ રંગીન હોય કે સફેદ? તો જેની અંદર પ્રકાશનું કિરણ રંગીન આપણે કહીએ, આવું હોય તો આપણે રંગીન કહીએ ને, પણ એક જ કિરણ આવે તો એ સફેદ થઈ જાય. આ બધા કલર ને તમે ભેગા કરી ના હોય સફેદ બની. તો કે જે કાંઈ સફેદ રંગ તમને કેમ દેખાય? તો કે પ્રકાશ જે કોઈ વસ્તુ ઉપર, જો રંગ બધાઈ રહ્યા ને, પ્રકાશના પરાવર્તનની ઘટનાને આધારિત જ છે. જે જે કાંઈ રંગ તમને દેખાય એ પ્રકાશની પરાવર્તનની ઘટના છે બરાબર. એ દ્રશ્યમાન શ્રેણી, વર્ણ પર શ્રેણી એની આગળ આવે તમારે વિસ્તૃત, પણ આપણે એની કોઈ લાંબી ચર્ચા અત્યારે કરવી નથી. બાકી જે કાંઈ પ્રકાશ, સફેદ પ્રકાશ દેખાય તો જે પ્રકાશના કિરણોના દરેક રંગો જે એ વસ્તુ ઉપર આપાત થયા હોય બધા પરાવર્તન પામે સફેદ દેખાય. જે કાંઈ રંગો પ્રકાશના જે કાંઈ વસ્તુ ઉપર આપાત થાય અને એમાંથી દરેક રંગનું એ જેવું શોષણ કરી લઈએ, પ્રકાશને પાછો આવવા દઈએ, એ કઈ રંગ પાછો આવે નહીં તો શું થાય? એ કાળો દેખાય. આવી રીતે આવે, પણ એ લાંબી વિસ્તૃત ચર્ચામાં આપણે જઈશું નહીં. તો આપણે જોતા જાય, ટેક્સ્ટ બુક ની અંદર જોતા જઈએ પેલા, કે ધોરણ સાત માં તમે શીખ્યા છો કે સૂર્યના પ્રકાશને શ્વેત પ્રકાશના રૂપમાં ઓળખવામાં આવે છે. સૂર્યનો પ્રકાશ હોય સૂર્ય પ્રકાશને શ્વેત પ્રકાશના રૂપમાં ઓળખવામાં આવે. તો તમે એ પણ શીખ્યા કે તેમાં સાત રંગો હોય, પ્રિઝમ ની અંદર તમે આપાત કરો તો એમાં સાત રંગોમાં વિભાજન થાય. તો એ સૂર્યનો પ્રકાશનો કિરણ સફેદ કિરણ તમને દેખાય, પણ એની અંદર જો તમે એનું વિભાજન કરો તો કેટલા રંગો મળે? સાત રંગો મળે. ક્યાં ક્યાં? તો આપણે જે કીધું એ ટૂંકમાં યાદ રાખવાનું બરાબર. ચા, ની, વા, લી, પી, ના, રા. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત. ચા એટલે કયો? જાંબલી. ની એટલે નીલો.
વા એટલે વાદળી, લી એટલે લીલો, પી એટલે પીળો, ના એટલે નારંગી, રા એટલે રાતો, કામમાં ગુલાબ. આ સાત રંગમાં વિભાજન થાય છે, બરાબર. પ્રકાશના કિરણનું રંગોમાં વિભાજન કોણ કરી શકે? પ્રિઝમ. પ્રિઝમ જેવી જ બીજી રચના આપણે પ્રેક્ટિકલ કરવું હોય તો મળે. કઈ રીતે? તો કે પાણી દ્વારા. કાચ, અરીસો અને પાણી. પ્રિઝમ ન હોય તો તમે અરીસો લઈ શકો, પારદર્શક અરીસો હોય એના આખલા. પ્રકાશમાં જે અરીસો લ્યો, એક બાજુ બંધ હોય, એના દ્વારા તમે લઈ શકો છો. તો જો આગળ કે એવું દર્શાવવા કે સૂર્યપ્રકાશમાં સાત રંગો હોય છે, જેની બીજી પ્રવૃત્તિ પ્રિઝમ સિવાય પ્રવૃત્તિ 16.7 જોતા જાઓ. પ્રવૃત્તિ 16.7 તો કે પ્રવૃત્તિ 16.7 માં આપણને શું કહે? તો કે યોગ્ય સાઈઝનો એક સમતલ અરીસો લ્યો, જે પ્રમાણે આપણે જે આખું વસ્તુ ગોઠવી અને અનુકૂળ હોય એ સાઈઝ મુજબ તેને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક વાટકામાં મૂકો. સમતલ અરીસાને શું કરવાનું? એક વાટકામાં મૂકવાનો. વાટકો લીધેલો હોય એના તળિયે. સમતલ અરીસાને વાટકાની અંદર મૂકવાનો. વાટકાને પછી પાણીથી શું કરવાનું? સમતલ અરીસો મૂકવો છે, જેથી આમાં પ્રકાશનું પરાવર્તન થાય. એટલે અરીસો અંદર મૂકીને માથે ભરી દેવાનું પાણી. પછી જવાબ કે જેથી સીધો સૂર્યપ્રકાશ અરીસા પર પડે અને વાટકાનું સ્થાન એવી રીતે ગોઠવો કે જેથી અરીસામાંથી પરાવર્તિત કિરણ દિવાલ પર પડે. અરીસામાંથી જે આ વાટકાને એવી રીતે ગોઠવવાનું કે ધારો કે આ બાજુથી સૂર્યપ્રકાશનું કિરણ આવતું હોય, આપણે જે આપાત કોણ પરાવર્તન કોણ જોઈએ એ પ્રમાણે કે સૂર્યનું કિરણ આવતું હોય તો આમ ત્રાસો ગોઠવો, એટલે આનું કિરણ ક્યાં જશે? અહીંયાથી આપાત થઈ અને સામે દિવાલ ઉપર, અહીંયા જે કઈ દિવાલ હોય અહીંયા પડવું જોઈએ. તો બીજી વસ્તુ કે દિવાલ રહી રંગીન હોવી જોઈએ નહીં. દિવાલ કેવી હોવી જોઈએ? સફેદ. સફેદ રંગની દિવાલ હોવી જોઈએ. જો દિવાલ સફેદ રંગની ન હોય તો એની ઉપર સફેદ કાગળ લગાવો. જો દિવાલ સફેદ ન હોય તો સફેદ કાગળ દિવાલ પર લગાવો અને પરાવર્તિત પ્રકાશમાં તમને ઘણા રંગો દેખાશે. એટલે એક આ પ્રિઝમ બની ગયો, જે આ પ્રિઝમ છે એ વસ્તુ, આ વસ્તુ પ્રિઝમ તરીકે વર્તે. કે સમતલ અરીસો હોય અને માથે પાણી હોય, બરાબર. તો તમને આ હવે જો આ વસ્તુ તમે પ્રેક્ટિકલી મગજથી વિચારો તો તમને ખબર પડશે કે ઘણી વખત એવું થાય કે અરીસામાં પાણીના ટીપા ચોટેલા હોય અથવા તો પાણી વાળો હોય અરીસો, તો તમને રંગબેરંગી અંદર કલર દેખાય, રંગીન કલર અંદર દેખાય અરીસામાં. અરીસો હોય એના માથે પાણીના ટીપા બાંધેલા હોય તો પાણીના ટીપામાંથી તમને અંદર અરીસો અહીંયા રંગીન ટુકડા હોય એવું લાગે. કેમ? તો યાદ વસ્તુ શેના માટે રંગીન લાગે? તો કે એક પ્રિઝમ તરીકે વર્તે અને જેવું સૂર્યપ્રકાશનું કિરણ અરીસા ઉપર આવે અને માથે પાણી હોય એટલે એમાંથી પ્રકાશ જે પરાવર્તિત થાય અને દિવાલ ઉપર એનું પ્રતિબિંબ રચાય. એ પ્રતિબિંબ આવી રીતે સાત રંગમાં રચાશે. એના એક કિરણના સાત કિરણ નીકળી અને સાથે સાતના પતા તમને દેખાય, બરાબર. તો જોતા જવા આગળ કે તમને ઘણા રંગો દેખાશે તો આ તમે કેવી રીતે સમજાવી શકો? તો એ આ વસ્તુ કે અરીસો અને પાણી સંયુક્ત રીતે એક પ્રિઝમ રચે છે. અરીસો અને પાણી સંયુક્ત રીતે પ્રિઝમની રચના કરે
પાણી બે વસ્તુ ભેગી થાય આવી રીતે અને સૂર્યપ્રકાશ આવે તો પ્રિઝમ ની રચના બની જાય. તો આ જે પ્રકાશનું કિરણ, જે સૂર્યપ્રકાશનું કિરણ આમ આવ્યું એને શું કરશે, આ પ્રિઝમ તરીકે ગોઠવાય. તો પ્રિઝમમાં જેમ એક કિરણ નું સાત રંગોમાં વિભાજન થયું, એમાં પ્રકાશના કિરણ ને શું કરશે, તો કે સાત રંગોમાં એકદમ અલગ અલગ વિભાજન અહીંથી થશે, સાથે સાત રંગોમાં. તો જે તમે ધોરણ સાત માં શીખી ગયા છો અને પ્રકાશ પોતાના રંગોમાં વિભાજિત થવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહે છે. પ્રકાશનું વિભાજન એટલે શું? પ્રકાશનું વિભાજન, તો કે પ્રકાશનું પોતાના રંગોમાં વિભાજિત થવાની ઘટના. પ્રકાશનું વિભાજન કોને કહેવાય? તો કે પ્રકાશનું જે કિરણ આવે એને પોતાના રંગો, એટલે કે આ સાત રંગો, આ પ્રકાશના સાત રંગોને પોતાના રંગોમાં વિભાજિત થવાની ઘટનાને શું કહેવાય? પ્રકાશનું વિભાજન કહે છે. તો પ્રકાશનું પોતાના રંગોમાં વિભાજન થવાની ઘટનાને શું કહેવાય? વિભાજિત થવાની ઘટના. પ્રકાશ જે પોતાના રંગો હોય, કયા સાત રંગો જાનીવાળી પીનારા, એમાં પ્રકાશનું વિભાજન થાય તો એને શું કહેવાય? પ્રકાશનું વિભાજન કહે. બરાબર. આવી જ રીતે બીજું તમને આકાશમાં મેઘધનુષ્ય જેને જોયું હોય, એને મેઘધનુષ્યની જે રચના થાય એમાં પણ સાત રંગનો પટ્ટો તમને આવી રીતે અલગ અલગ સાત રંગનો. સાત રંગનો પટ્ટો તમને મળે, રંગ તમને આકાશની અંદર દેખાય, તો એ પણ શું થયું? તો કે પ્રકાશ. વાતાવરણની અંદર જે પાણી હોય, ભેજ હોય, એના કારણે એનું પરાવર્તન થઈ અને પ્રકાશના કિરણનો એ સાત રંગમાં શું કરશે? વિભાજન કરશે. બરાબર. એટલે મેઘધનુષ્યની રચના આકાશમાં પણ બને છે. મેઘધનુષ્યની રચના આકાશમાં બનવાની ઘટના એ કોના આધારે થાય? તો કે વાતાવરણની અંદર જે પાણીના કણો હોય એના કારણે. વાતાવરણની અંદર જે પાણી હોય એ પાણી ઉપર સૂર્યનો પ્રકાશ પડે અને એનું પરાવર્તન થઈ અને મેઘધનુષ્ય જેવો પટ્ટો રચાય, એ સાત રંગોમાં રચાય. બરાબર. તો આ વાત આપણે અત્યારે કરી ગઈ, તો કે સૂર્યપ્રકાશ શ્વેત છે કે રંગીન, એના માટે બીજી વાર ફરીથી આપણે જોઈ લઈએ કે સૂર્યપ્રકાશ શ્વેત છે કે રંગીન. તો સૂર્યપ્રકાશને આપણે સામાન્ય રીતે શ્વેત પ્રકાશના રૂપમાં આપણે ગણવામાં આવે કે સૂર્યપ્રકાશ શ્વેત હોય એવું આપણે ગણીએ છીએ, કે સૂર્યપ્રકાશ કેવો હોય? શ્વેત હોય. પરંતુ સૂર્યપ્રકાશને જો તમે પ્રિઝમ અથવા તો પાણી અને કાચ આના દ્વારા તમે એનું પરાવર્તન પ્રકાશનું કરો તો શું થાય? સાત રંગોમાં એનું વિભાજન થાય છે. તો કે અરીસો અને પાણી આ બે સંયુક્ત રીતે ભેગું થાય ને એની અંદર પ્રકાશનું કિરણ, સૂર્યપ્રકાશનું કિરણ એની અંદર પડે અને એનું પરાવર્તન થાય, તો આ જે આખે આખી ઘટના રહી, એટલે કે કાચ અને પાણી બે સંયુક્ત રીતે પ્રકાશનું પરાવર્તન કરશે. કાચ અને પાણી કાચમાંથી નહીં પરાવર્તન કરશે, પાણીમાંથી નહીં પરાવર્તન કરશે, આ બે સંયુક્ત રીતે પ્રકાશનું પરાવર્તન કરે, એટલે પ્રકાશનું વિભાજન. તો આ સંયુક્ત રીતે બે ની જે રચના રહી એને શું કહેવાય? એક પ્રિઝમ તરીકે પણ વર્તે છે. પ્રિઝમ આખો કાચ નો જોઈએ,
આપણી જેમ કેવો હોય, કાચ જોઈ, કાચ નો આખે આખું નક્કર ત્રિકોણ એને પ્રિઝમ કહેવાય. પ્રિઝમ ની અંદર પ્રકાશના અલગ અલગ રંગોનું વિભાજન થાય, પ્રકાશના કિરણનું સાત રંગોમાં વિભાજન થાય. ક્યાં સાત? તો યાદ રાખવાના કે ચાની વાલી લીના ચા એટલે જાંબલી, ની એટલે નીલો, વા એટલે વાદળી, લી એટલે લીલો, પી એટલે પીળો, ના એટલે નારંગી, રા એટલે રાતો લાલ. બરાબર, આ સાત રંગોમાં પ્રકાશનું વિભાજન થાય. તો હવે આપણને એમ થાય કે પ્રકાશનું કિરણ આવતું હતું એ રંગીન છે કે સફેદ? તો જ્યારે આ રંગ બધાય રંગ ભેગા થઈને બધાય રંગનું એક સાથે પરિવર્તન થતું હોય, જો આ અલગ અલગ પરિવર્તન વિભાજન થયું દરેક પ્રકાશનું, પણ દરેક રંગના પ્રકાશ એક સાથે ભેગા થઈ સમૂહમાં જથ્થો ભેગો થઈ અને એક સાથે એનું પરાવર્તન થાય, તે આપણને સફેદ જ લાગે. તો હવે બીજી વસ્તુ જો, કોઈ પણ વસ્તુ સફેદ લાગે એનું કારણ શું? કોઈ પણ વસ્તુ સફેદ લાગે એનું કારણ શું? તો કે એની ઉપર પ્રકાશના રંગોનું બધાનું આપાત થાય અને એમાંથી પરાવર્તન બધા રંગોનું થાય એટલે સફેદ લાગે. તમને કોઈ વસ્તુ લાલ દેખાય, આપણે એમ કઈક લાલ રંગ, લાલ રંગ કેમ લાગે? તો કે એ વસ્તુ ઉપર પ્રકાશ એમાં આપાત થયો સૂર્યપ્રકાશ, પણ એમાંથી લાલ રંગ એકનું જ પરાવર્તન થઈ અને આપણી આંખ સુધી પહોંચ્યું એટલે આપણને લાલ લાગે. કોઈ વસ્તુ તમે એમ કહો લીલી લાગે, કેમ લાગે? તો કે એની ઉપર પ્રકાશના કિરણો પડ્યા, પણ પ્રકાશના કિરણો એની ઉપર પડે એ વસ્તુ ઉપર અને એ જ વસ્તુમાંથી લીલો રંગ એક જ આપણને પરાવર્તિત થઈ અને આપણી આંખ સુધી પહોંચે તો એટલે આપણને એ વસ્તુ કેવી લાગે? લીલી. તમે એમ કહો કોઈ વસ્તુ જાંબલી લાગે, કેમ લાગે જાંબલી? તો કે એની ઉપર પ્રકાશના કિરણો પડ્યા, પણ પ્રકાશના કિરણોમાંથી સાત રંગમાં વિભાજન થાય એમાંથી એનું પરાવર્તન જાંબલી રંગ એકનું જ થયું અને જાંબલી રંગ એકનું જ પરાવર્તન થઈ અને આપણે આંખ સુધી પહોંચ્યું એટલે આપણને એ રંગ કેવો લાગશે? જાંબલી. બરાબર. તો આવી રીતે જે કાંઈ રંગો આપણને અલગ અલગ લાગતા હોય પ્રકાશની ઘટના છે, પ્રકાશની ઘટના. બરાબર. તો સૂર્યપ્રકાશ શ્વેત છે કે રંગી? શ્વેત ગણવામાં, કેમ શ્વેત ગણવામાં આવે? તો કે સૂર્યપ્રકાશનું પરાવર્તન જો પ્રિઝમ કે આવી રીતે આપણે રચના ન લીધી હોય તો દરેક પ્રકાશના જે રંગો રહ્યા સાથે સાથે એ બધા ભેગા જાય ને ભેગા પાછા પરાવર્તન થાય, એટલે બધા ભેગા ભેગા પરાવર્તન થાય તો આપણને સફેદ લાગે, અને જો એકેય પરાવર્તન જ ન થાય તો આપણને કાળો લાગે. કાળો કલર કેમ લાગે? તો કે સૂર્યપ્રકાશ એમાં આપાત થયો, એકેય રંગનું પરાવર્તન થતો નથી, માટે કેવો લાગે? કાળો. બરાબર. પછી પ્રકાશનું વિભાજન, પ્રકાશનું વિભાજન કોને કહેવાય? તો કે પ્રકાશ પોતાના રંગોમાં વિભાજિત થાય, પ્રકાશનું પોતાના રંગોમાં વિભાજિત, અલગ અલગ પ્રકાશ હોય એનું અલગ અલગ રંગ હોય, અલગ અલગ રંગોમાં વિભાજિત થવાની જે આ ઘટના રહી એને કેવું કહેવાય? પ્રકાશનું વિભાજન. અને આવું જ આપણે કુદરતની અંદર પ્રકાશનું વિભાજન જોઈએ તો કેવું? તો કે મેઘધનુષ્ય, એ કુદરતી રીતે વાતાવરણની અંદર જે પાણી હોય એના ઉપર પ્રકાશના કિરણો પડે અને એમાંથી પ્રકાશનું પરાવર્તન થાય અને પછી સાત રંગોમાં વિભાજન થાય એટલે મેઘધનુષ્યની રચના થાય. મેઘધનુષ્યની રચના આપણે જોઈ શકીએ છીએ, સાત રંગોમાં અલગ અલગ આપણે આવે. તો બરાબર, અહીંયા સુધી સમજાણું કે સૂર્યપ્રકાશ શ્વેત છે કે રંગીન? તો કે સામાન્ય રીતે સૂર્યપ્રકાશને શ્વેત પ્રકાશ ગણવામાં આવે છે, પણ સૂર્યપ્રકાશ જોઈએ સાત રંગોમાં વિભાજન પામે. સૂર્યપ્રકાશને આપણે શ્વેત કેમ ગણી? તો કે બધા રંગો આપણને દેખાવે ભેગા હોય જૂથ હોય એનું પરાવર્તન પણ બધા જ રંગનું કરે, પછી જે તે રંગ આપણને દેખાય એના આજે આપણે કીધા એ સાત રંગ, સાત પ્રકાશના કિરણ, એમાંથી જે જે કિરણ પરાવર્તિત થાય પછી અમુક એમ કે સાહેબ હાથ સિવાયના બીજા ઘણા બધા રંગો હોય, તો એ આપણે જોયું હોય તો કે એકબીજા રંગ ભેગા કરવાથી રંગ મળે, તો આમાંથી આ હાથમાંથી ક્યાં એકબીજા રંગ ભેગા થાય તો કેટલા પ્રકાશનું એટલા પ્રમાણમાં પરાવર્તન થતું હોય, બધા મિક્સ થઈને આવે તો એ રંગ બની જાય અને આપણને રંગ દેખાય. બરાબર. તો આ એવી રીતની રચના આખી થાય કે સૂર્યપ્રકાશ શ્વેત છે કે રંગીન? તો કે સૂર્યપ્રકાશ રંગીન.
એને સાત રંગોમાં વિભાજન કરી શકાય, પણ આપણે સાત રંગોને આપણે સીધો સીધો સૂર્યપ્રકાશ આપણે આવતો હોય અને આપાત થઈને પરાવર્તિત થઈએ એટલે માટે આપણે એને કેવો કહીએ, શ્વેત પ્રકાશ કહીએ છીએ. તો અહીંયા આપણે રાખીએ આગળના લેક્ચર ની અંદર હવે આગળની થિયરી કે આપણી આંખોની અંદર શું છે, આપણી આંખ માનવ આંખની આંખ આખી રચના અંદર માનવ આંખ કેવી રીતે કાર્ય કરે, માનવ આંખની અંદર આપણી આંખની અંદર કેવી રીતની બધી એની રચના ગોઠવાયેલી હોય છે તે આપણે આગળના લેક્ચર ની અંદર જોઈશું. તો આ પોઈન્ટ આખો વ્યવસ્થિત લખી નાખવાનો, સમજી લેવાનો અને પાકો કરી લેવાનો.